સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસના સિનિયર નેતાઓ જેમને ચૂંટણી નથી લડવી લોકસભાની, જગદીશ ઠાકોર બાદ ભરતસિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. સીઈસીની બેઠક બાદ સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ઇન્દ્ર વિજયસિંહ, હિંમતસિંહ પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. ઋત્વિજ મકવાણા, શૈલેષ પરમારે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. જિગ્નેશ મેવાણીએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાની જાણકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. આ વિશે વધુ જાણકારી મેળવીશું. મારી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે. હિરેન, એક તો અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર જેવા સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં સામેલ થાય છે, અને હવે જેટલા રહ્યા સયા પક્ષમાં સિનિયર નેતાઓ છે એ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડે છે, શું વધુ જાણકારી, શું કારણ? જો ગઈકાલે કોંગ્રેસની સીઈસીની બેઠક મળી હતી, આ સીઈસીની બેઠક મળી ત્યારે અને એ પહેલાં પણ સિનિયરોને ચૂંટણી લડવા માટે થઈ અને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી લડવાનો સતત ઇનકાર કરી રહ્યા છે. સૌથી પહેલાં જગદીશભાઈ ઠાકોરે સત્તાવાર રીતે ઇનકાર કર્યો, ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ ઇનકાર કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, ત્રણ કાર્યકારી અધ્યક્ષ ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે, ઇનકાર કરી રહ્યા છે. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે, તેમને ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું. શૈલેષ પરમાર કે જે ઉપનેતા છે વિધાનસભામાં કોંગ્રેસના, તેમને અમદાવાદ પશ્ચિમથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું, તેમણે ઇનકાર કરી દીધો છે. બીજા કાર્યકારી અધ્યક્ષ છે જિગ્નેશ મેવાણી, કચ્છથી તેમને ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યાંથી ના લડવી હોય તો અમદાવાદ પશ્ચિમથી પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ બંને જગ્યાએથી ચૂંટણી લડવાનો તેઓ ઇનકાર કરી રહ્યા છે. ઋત્વિક મકવાણા ત્રીજા કાર્યકારી અધ્યક્ષ છે, જેમને સુરેન્દ્રનગર બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓ પણ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે. હિંમતસિંહ પટેલ કે જેઓ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે, તેમને અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું, તેઓ પણ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે. બળદેવજી ઠાકોર કે જે લડાયક નેતા છે, કોંગ્રેસના સિનિયર નેતા છે, તેમને મહેસાણા બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે પણ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે. મધુસૂદન મિસ્ત્રી સાબરકાંઠાથી ચૂંટણી લડવાની વાત હતી, પરંતુ તેઓ પણ હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. તો એક તરફ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠકો મેળવવાની હેટ્રિક ન થવા દેવા માટે કોંગ્રેસના નેતાઓ વાતો કરી રહ્યા છે, એ માટે રણનીતિ ઘડી હોવાનો દાવો કરી રહ્યા છે. ગઠબંધન પણ આમ આદમી પાર્ટી સાથે એના માટે જ કર્યું છે, પરંતુ હવે પોતાના જ સિનિયર નેતાઓ ચૂંટણી લડવાથી રીતસર ભાગી રહ્યા છે. કારણ એકમાત્ર એ છે કે તેઓ હારનો સામનો કરવા તૈયાર નથી અને એટલા માટે જ આ ચૂંટણી લડવાથી સિનિયર નેતાઓ ભાગી રહ્યા છે. જી, આભાર.